हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल? ऑल आर फाइन? ओके, वेरी वेल। ચાલો આપણે સમય વિશે ઘણી માહિતી મેળવી, તેમજ એક દિવસ વિશે જોયું, આપણા અઠવાડિયાના સાત વાર વિશે જોયું। હવે આજે આપણે જોઈશું આપણા એક વર્ષના મહિનાઓ। તો મિત્રો, તમને ખબર જ છે કે આપણે એક વર્ષમાં કેટલા મહિનાઓ હોય છે? કેટલા હોય છે? હા, 12 મહિના હોય છે, બરાબર ને? તો આજે આપણે જોઈએ કે આપણા 12 મહિનાઓ અને તેમાં કેટલા દિવસો આવતા હોય છે। તો ચાલો જોઈએ। આપણા વર્ષનો પહેલો મહિનો છે જાન્યુઆરી, અને જાન્યુઆરીના 31 દિવસ। ફેબ્રુઆરી બીજો મહિનો, એના 28 કે 29 દિવસ। ત્રીજો મહિનો માર્ચ, માર્ચના 31। ચોથો મહિનો એપ્રિલ, એપ્રિલના 30 દિવસ। પાંચમો મહિનો મે, મેના 31 દિવસ। છઠ્ઠો મહિનો જૂન, અને જૂનના 30 દિવસ। સાતમો મહિનો જુલાઈ, જુલાઈના 31 દિવસ। આઠમો મહિનો ઓગસ્ટ, ઓગસ્ટના 31 દિવસ। નવમો મહિનો સપ્ટેમ્બર, સપ્ટેમ્બરના 30 દિવસ। દસમો મહિનો ઓક્ટોબર, ઓક્ટોબરના 31 દિવસ। અગિયારમો મહિનો નવેમ્બર, નવેમ્બરના 30 દિવસ। બારમો મહિનો ડિસેમ્બર, અને એના કેટલા દિવસ? 31 દિવસ। જો મિત્રો, આ રીતે આપણને સંખ્યા યાદ ન રહે કે કયા મહિનામાં કેટલા દિવસો આવેલા છે, તો આપણે આપણા હાથની મદદથી પણ એ નક્કી કરી શકીએ। તો આપણી જે આ બીજી આંગળી છે તેનો ઉપર ટેકરો, શું કહેવાનો? ટેકરો। તો ટેકરો હોય તો 31 દિવસ, અને બાજુમાં ખાડો, તો ખાડો હોય તો 30 દિવસ, બરાબર? ખાલી ફેબ્રુઆરી મહિનાના યાદ રાખવાનું કે 28 કે 29 દિવસ, બરાબર? જો જાન્યુઆરી ફેબ્રુઆરી ખાડામાં, માર્ચ ટેકરા પર। તો જો જાન્યુઆરી ટેકરા ઉપર એટલે કે 31 દિવસ, અને ખાડામાં 30 દિવસ, બરાબર ને? એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ। હવે જુલાઈ ટેકરા ઉપર છે, ફરી પાછું આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, એટલે પાછું જે આ ઓગસ્ટ મહિનો છે એ પણ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? આપણી આંગળીના ટેકરા ઉપરથી, એટલે એના પણ કેટલા દિવસ આવે? 31 દિવસ આવે, એટલે ઓગસ્ટ મહિનાના 31 દિવસ। તો ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। તો આ રીતે પણ આપણે મહિનાના દિવસની ગણતરી કરી શકીએ છીએ। જો આપણે જોઈ ગયા કે વર્ષમાં 12 મહિનાઓ હોય છે, અને આપણે દરેક મહિના વિશે જોઈ લીધું કે મહિનાઓ અને તેમાં આવતા દિવસો। હવે આપણે જોઈએ લીપ વર્ષ। જે વર્ષને 4 વડે ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય। એટલે કે જે વર્ષ હોય, તમે એક્સ વાય ઝેડ કોઈ પણ વર્ષ લો, તો એ વર્ષને જો 4 વડે ભાગી શકાય તો એને લીપ વર્ષ કહેવાય। ધારો કે આપણે ઉદાહરણ તરીકે એક વર્ષ લઈએ, ચાલો હું લઉં છું 2018। મેં 2018 વર્ષ લીધું। હવે આ જે 2018 છે એને હું શું કરું? 4 વડે ભાગું, તો 4 × 5 = 20, 0 0, ઉપરથી ઉટાયરા 1। હવે શું કરવું પડે મારે? અહીંયા 1 જ છે, આગળ ભાગ ચાલે એવું નથી, અહીંયા મોટી સંખ્યા આવી ગઈ અને અહીંયા 1 છે। તો અહીંયા હું શું કરીશ? દશાંશ ચિહ્ન, સોરી, 0 મૂકીશ। શું મૂકીશ? 0 મૂકીશ, એટલે કે 4 × 0 = 0, 4 × 0 = 0। હવે 1, ઉપરથી ઉડાયરા 8, બરાબર? હવે 4 નો ઘડિયો બોલો 18 સુધી, તો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 4 = 12, 4 × 4 = 16, તો 4 × 4 = 16, કારણ કે 4 × 5 = 20 વધી જાય। હવે 8 માંથી 6 જાય તો 2, અને 1 માંથી 1 જાય તો 0। અહીંયા ગાડી તો 2 શેષ વધી, તો 2018 ને લીપ વર્ષ કહેવાય નહીં। હવે આપણે બીજી એક સંખ્યા જોઈએ,
હવે આપણે જોઈએ અત્યારનું જે વર્ષ ચાલે છે આપણું તે જોઈએ 2020 બરાબર તો 2020 ને આપણે 4 વડે ભાગીએ બરાબર 4 એકા 4 4 2 8 ચાલો જોઈએ 4 પચામ 20 તો 0 0 ઉપરથી ઉતાર્યા 2 હવે 4 કરતા 2 તો નાની સંખ્યા છે એટલે 2 કરતા નાની સંખ્યા આવે ત્યાં સુધી 4 નો ગળ્યો બોલવાનો તો આપણને ખબર છે કે 4 ગુણ્યા 0 બરાબર 0 તો 4 ગુણ્યા 0 બરાબર 0 તો 2 માંથી 0 જાય તો 2 હવે ઉપરથી ઉતાર્યા 0 તો કેટલા થયા 4 પંચામ 20 0 0 હવે અહીંયા શેષ કેટલી વધી 0 એટલે 2020 ને આપણે લીપ વર્ષ કહી શકીએ તો આ જ રીતે તમે બીજા પણ ઘણા બધા વર્ષો લઈ શકો છો અને એને 4 વડે ભાગવાનું જો 4 વડે એને ની શેષ ભાગી શકાય એટલે કે એની શેષ 0 આવે તો આપણે એમ કહી શકીએ કે આ વર્ષ એ લીપ વર્ષ છે હવે બીજું જોઈએ સામાન્ય વર્ષના દિવસો 365 હોય એટલે જ કે જો લીપ વર્ષ નહીં હોય તો આપણા વર્ષના 365 જ દિવસ થાય છે પણ જો લીપ વર્ષ હોય તો કેટલા દિવસ થાય 366 દિવસ થાય કેવી રીતે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હોય છે હવે આપણે આગળ જોયું કે ફેબ્રુઆરી મહિનાના 28 અથવા 29 દિવસો હોય છે પણ જ્યારે લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસો હોય છે 29 એટલે વર્ષના કેટલા દિવસ થઈ જાય 366 પણ જો લીપ વર્ષ નહીં હોય તો ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ હોય 28 એટલે વર્ષના કેટલા દિવસ થઈ જાય 365 એટલે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો હોય છે અને સામાન્ય રીતે વર્ષમાં 52 અઠવાડિયા હોય છે કેટલા અઠવાડિયા હોય છે 52 અઠવાડિયા હોય છે મિત્રો આશા છે કે તમને લીપ વર્ષમાં સમજ પડી જ ગઈ હશે હવે આપણે જોઈએ કે નીચે આપેલી તારીખોને અંકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કેટલીક તારીખો આપવામાં આવી છે આ તારીખને આપણે સામા લખવાની છે અંકમાં લખવાની છે આપણે આપણી નોટબુકમાં જ્યારે પણ ટીચર કોઈ પણ વસ્તુ આપણે નવા દિવસે કોઈ પણ વસ્તુને લખવાની શરૂઆત કરીએ તો આપણે નોટબુકમાં તારીખ લખતા જ હોઈએ છીએ તો આપણે જોઈએ કે એ તારીખો કેવી રીતે લખાય ચાલ પહેલું છે 12 ઓગસ્ટ 2008 શું લખ્યું છે 12 ઓગસ્ટ 2008 તો પહેલા આપણને જે તારીખ આપી દીધી છે તે તારીખને આપણે શું કરશું લખી દઈશું ત્યાર પછી આ રીતે નિશાન કરીશું એટલે કે ઓબ્લિકનું નિશાન કરીશું ત્યાર પછી અહીંયા શું આપ્યું છે ઓગસ્ટ તો હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે ઓગસ્ટ એ આપણો કયો મહિનો છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ તો ઓગસ્ટ એ આપણો કયો મહિનો થયો આઠમો મહિનો થયો કયો મહિનો છે આઠમો મહિનો થયો એટલે શું લખાશે 12/8 અને વર્ષ કયું 2008 જે આપણને આપેલું છે તો હવે જોઈએ બીજી સંખ્યા બીજી તારીખ તો 14 જાન્યુઆરી 2020 તારીખ કઈ છે 14 હવે મહિનો જાન્યુઆરી જાન્યુઆરી એટલે કયો મહિનો થાય પહેલો મહિનો એટલે કે 14/1 અને 2020 એવી જ રીતે બીજી તારીખ જોઈએ 15 ડિસેમ્બર 2012 તારીખ કઈ છે 15 હવે ડિસેમ્બર તો ડિસેમ્બર એ કયો મહિનો છે 12મો તો 15/12 વર્ષ કયું આપ્યું છે 2012 હવે ચોથું જોઈએ 31 જુલાઈ 2002 તારીખ કઈ છે 31 હવે જુલાઈ તો જુલાઈ આપણો કયો મહિનો છે 7મો એટલે 31/7 વર્ષ કયું 2002
હવે પાંચમું જોઈએ 22 મે 2010. તો પહેલા તારીખ લખી દઈએ આપણે 22, હવે મે, તો મે એ આપણો કયો મહિનો થયો? પાંચમો મહિનો. એટલે 22/5 વર્ષ કયું? 2010. હવે ચોથું જોઈએ 5 ફેબ્રુઆરી 1993. તો તારીખ કઈ છે? 5, પછી ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી એ કયો મહિનો છે? બીજો. એટલે કે 5/2. અને વર્ષ કયું? 1993. હવે લાસ્ટ 30 એપ્રિલ 1991. તો તારીખ લખીશું 30 અને એપ્રિલ. તો એપ્રિલ એ આપણો કયો મહિનો છે? ચોથો. એટલે 30/4 વર્ષ કયું આપ્યું છે? 1991. તો મિત્રો આ રીતે આપણે તારીખ લખતા શીખીએ. મિત્રો આપણે જોયું કે તારીખને અંકમાં કેવી રીતે લખાય. હવે આપણે જોઈએ કે આપેલ તારીખને આપણે શબ્દમાં કેવી રીતે લખી શકીએ. ચાલો પહેલું જોઈએ 10/5/2018. તો આપણે જોઈ ગયા મુજબ તારીખ આપણે પહેલા લખીશું 10. હવે અહીંયા કેટલા લખ્યા છે? 5. તો આપણો પાંચમો મહિનો કયો છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. તો આપણો પાંચમો મહિનો કયો છે? મે. તો આપણે અહીંયા શું લખીશું? 10 મે. અલ્પવિરામ, કયું વર્ષ આપ્યું છે? 2018. તો થઈ ગયું 10 મે 2018. બીજું જોઈએ 20/12/1998. તો તારીખ કઈ છે? 20. અને મહિનો કયો આપ્યો છે આપણને? 12મો. તો આપણો 12મો મહિનો કયો છે? હા, ડિસેમ્બર. તો આપણો 12મો મહિનો ડિસેમ્બર. એટલે 20 ડિસેમ્બર. અને વર્ષ કયું? 1998. હવે ત્રીજું જોઈએ 7/6/2019. તો તારીખ કઈ છે? 7. અને 6 એ શું છે? મહિનો. તો છઠ્ઠો મહિનો કયો છે? હા, જૂન. તો 7 જૂન 2019. હવે ચોથું જોઈએ 1/11/1991. બરાબર. હવે 1, તો 1 એ શું છે? તારીખ. એટલે કે 1/11 એ મહિનો. તો 11મો મહિનો કયો છે? નવેમ્બર. તો 1 નવેમ્બર. અને વર્ષ કયું? 1991. હવે આગળ જોઈએ 15/9/2010. તો તારીખ કઈ છે? 15. મહિનો 9મો. તો 9મો મહિનો કયો છે? સપ્ટેમ્બર. તો 15 સપ્ટેમ્બર. અને વર્ષ કયું આપ્યું છે? 2010. હવે આગળ જુઓ 3/3/2020. તો 3 શું છે? તારીખ. 3 તારીખ. અને મહિનો પણ કયો છે? ત્રીજો. તો ત્રીજો મહિનો કયો છે? માર્ચ. એટલે 3 માર્ચ. અને વર્ષ કયું છે? 2020. એટલે મિત્રો આશા છે કે તમને આપણા વર્ષના 12 મહિના અને તેમના કેટલા દિવસો હોય તેના વિશે સમજ પડી જ ગઈ હશે. અને સંખ્યાને અંકમાં કેવી રીતે લખાય અને આપણે શબ્દમાં કઈ રીતે લખીએ છીએ એ પણ તમને ખબર પડી ગઈ હશે. અને કઈ સંખ્યાને આપણે ભાગીએ, તો જે સંખ્યાને આપણે 4 વડે ભાગીએ તેને લીપ વર્ષ કહેવાય, એની પણ આપણે સમજ મેળવી. તો હવે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.